गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आजना वीडियो में आपणे प्रकरण 12 मां आगळ जोईशुं घड़ियानी मदद थी भागाकार कई रीते करवाना। तो तमे देखो अहींया घड़ियानी मदद थी भागाकार एनु पहला आपणे एक उदाहरण जोईए के 20 ने 4 वडे भागो। तो 20 ने 4 वडे भागवा माटे आपणे शुं करीशुं? 20 ने 4 वडे भागवा माटे आ भागाकार करवा माटे आपणे घड़ियानो उपयोग करीशुं। तो एमा चारनो घड़ियो ज्यार सुधी चारना घड़ियामां 20 आवे त्यां सुधी आपणे चारनो घड़ियो बोलीशुं। चलो बोलीए तो 4 एका 4, 4 2 8, 4 तरी 12, 4 4 16, 4 5 20। चारना घड़ियामां 20 आव्युं, केटलाय आव्युं? 4 5 20। तो हवे आपणे एनो भागाकार करीए। 20 ભાગ્યા 4 = 5 આવે, કારણ કે અહીંયા લખીએ 20 જેનો ભાગાકાર કરવાનો હોય એને આ રીતે લીટીની અંદર લખીશું અને જેના વડે ભાગવાનું છે એને 12 લખીશું। હવે 4ના ઘડિયામાં 5 સુધી 20 આવ્યા, તો 4 5 20, આ રીતે 20ના નીચે આપણે 20 લખીશું। પછી આ બેની શું કરીશું? બાદબાકી। 0 માંથી 0 જાય તો શું વધશે? 0, અને 2 માંથી 2 જાય તો 0, એટલે શું જવાબ આવ્યો આપણો? 5। એટલે એમ કહેવાય કે 20 ભાગ્યા 4 = 5। હવે આપણે આગળ ગણી ગણીને જોઈએ તો ઘડિયાની મદદથી ભાગાકાર કરો। નંબર 1, 6 ભાગ્યા 2, તો આપણે લખીએ 6ને આની અંદર લખીશું, 6 અને આ 2 અહીંયા લખીશું। હવે 2નો ઘડિયો ત્યાં સુધી બોલશું જ્યાં સુધી 6 આવશે। 2 એકા 2, 2 2 4, 2 3 6, કેટલાય આવ્યા? 2 3 6, આપણે 6 અહીંયા લખીશું। હવે આ 2ની શું થશે? બાદબાકી। તો 6માંથી 6 જાય તો શું વધશે? 0। તો જવાબ શું આવ્યો? 6 ભાગ્યા 2 = 3, બરાબર। હવે બીજા નંબરનું જોઈએ, 9 ભાગ્યા 3 = ખાલી જગ્યા, તો આને આપણે ભાગાકાર સ્વરૂપે લખીએ। ભાગાકારની અંદર 9 અને 12 લખીશું 3। હવે 3ના ઘડિયામાં જ્યાં સુધી 9 આવશે ત્યાં સુધી આપણે 3નો ઘડિયો બોલીશું। 3 એકા 3, 3 2 6, 3 3 9, શું આવ્યું? 3 3 9, આપણે અહીંયા 9 લખીશું। હવે આની શું કરીશું? બાદબાકી। તો 9માંથી 9 જાય તો શું વધે? 0। તો આનો જવાબ શું આવ્યો? 9 ભાગ્યા 3 = 3। આ ઉપર જે જવાબ આવે ને, જે સંખ્યા આવે ને, એને આપણે જવાબ કહીશું। હવે 3 નંબરમાં 12 ભાગ્યા 4 = કેટલા? તો પહેલાં ભાગાકારની અંદર આપણે 12 લખીશું અને બહારના ભાગમાં 4 લખીશું। હવે 4ના ઘડિયામાં જ્યાં સુધી 12 આવે ત્યાં સુધી 4નો ઘડિયો બોલીશું। 4 એકા 4, 4 2 8, 4 3 12, શું આવ્યું? 4 3 12, એટલે 3 અહીંયા ઉપર લખીશું અને 12 નીચે લખીશું। હવે આ 2ની શું કરવી પડશે? બાદબાકી। 2માંથી 2 જાય તો શું વધે? 0, અને 1માંથી 1 જાય તો 0। આથી જવાબ શું આવ્યો? 12 ભાગ્યા 4 = 3। હવે 4 નંબરમાં જોઈએ, 18 ભાગ્યા 6 = કેટલા? તો આપણે 18ને ભાગાકારની અંદર લખીશું અને 6ને 12 લખીશું। હવે તમે 18 જ્યાં સુધી 6ના ઘડિયામાં આવે ત્યાં સુધી 6નો ઘડિયો આપણે બોલવાનો છે। 6 એકા 6, 6 2 12, 6 3 18, તો હવે શું લખાશે? 6 × 3 = કેટલા આવ્યા? 18, અને અહીંયા થશે બાદબાકી। હવે 8માંથી 8 જાય તો 0, અને 1માંથી 1 જાય તો 0, તો જવાબ શું થયો? 18 ભાગ્યા 6 = 3। હવે જોઈએ 5 નંબરમાં, 21 ભાગ્યા 7।
હવે 21/7 નો ભાગાકાર કરવો હોય તો પહેલા એના માટે ભાગાકારની અંદરની નિશાનીમાં શું લખવું પડશે? 21, કારણ કે આપણે 21ને ભાગવાના છે. અને શેના વડે ભાગવાના છે? 7 વડે. તો 7ને આપણે અહીં લખીશું. હવે 7નો ઘડિયો ત્યાં સુધી બોલશું જ્યાં સુધી 21 આવે. તો 7નો ઘડિયો બોલીએ, 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21. શું આવ્યું? 7 × 3 કેટલા આવ્યા? 21. હવે આ બેની આપણે શું કરવી પડશે? બાદબાકી. તો બાદબાકી કરીએ, 1માંથી 1 જાય તો શું વધશે? 0. અને 2માંથી 2 જાય તો 0. તો આનો જવાબ શું આવ્યો? 3. તો અહીં શું લખાય? 21/7=3. હવે 6ઠા નંબરનો દાખલો જોઈએ. તો 25/5 બરાબર કેટલા? તો પહેલાં આપણે ભાગાકારની અંદર લખીશું 25 અને એને 5 વડે ભાગવાના છે, એટલે 5ને લખીશું 12. હવે 25 આવે ત્યાં સુધી આપણે 5નો ઘડિયો બોલીશું. તો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 4 20, 5 5 25. એટલે અહીંયા શું લખાય? 5 × 5=25. હવે આ બેની શું કરવી પડે? બાદબાકી. 5માંથી 5 જાય તો શું વધશે? 0. અને 2માંથી 2 જાય તો 0. તો જવાબ શું આવ્યો? 5. તો અહીં શું લખાય? કે 25/5=5. હવે જોઈએ 7નો દાખલો. એમાં શું છે? 32/4 કેટલા? તો આપણે ભાગાકારની અંદર 32 લખીશું, કારણ કે 32નો ભાગાકાર કરવાનો છે. શેના વડે કરવાનો છે? 4 વડે. તો 4ને આપણે 12 લખીશું. હવે 4ના ઘડિયામાં જ્યાં સુધી 32 આવશે ત્યાં સુધી 4નો ઘડિયો બોલીશું. તો 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 4 ચોકુ 16, 4 5 20, 4 6 24, 4 7 28, અને 4 8 32 થાય. શું થાય? 4 × 8=32. હવે આ બે સંખ્યાનું શું કરવું પડશે? બાદબાકી. તો આપણે અહીં બાદબાકીનું નિશાન કરીશું અને હવે આની બાદબાકી કરીએ. જો 2માંથી 2 જાય તો શું વધે? 0. અને 3માંથી 3 જાય તો 0. હવે શું જવાબ આવ્યો? 8. તો અહીં લખીએ 32/4=8. હવે 8નો જોઈએ. 35/7 કેટલા? તો પહેલાં ભાગાકારની નિશાની દોરી, એમાં લખીશું 35 અને જેના વડે ભાગાકાર કરવાનો છે એને 12 લખીશું, એટલે કે 7 12 લખીશું. હવે 7નો ઘડિયો જ્યાં સુધી 35 આવે ત્યાં સુધી બોલવાનું. તો 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, અને 7 5 35. તો 7 × 5=35. હવે આ બેની શું કરીશું? બાદબાકી. 5માંથી 5 જાય તો 0, 3માંથી 3 જાય તો 0. જવાબ આવ્યો 5. હવે 35/7 શું લખાય? 5. હવે 9નો જોઈએ. 40/4 કેટલા? તો પહેલાં ભાગાકારનું નિશાન દોરીશું, એમાં 40 લખીશું અને 4ને 12 લખીશું. 40નો ભાગાકાર આપણે કેટલા વડે કરવાનો છે? 4 વડે. તો હવે 4ના ઘડિયામાં જ્યાં સુધી 40 ના આવે ત્યાં સુધી 4નો ઘડિયો આપણે બોલીશું. તો બધા મારી સાથે બોલશે, 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 4 ચોકુ 16, 4 5 20, 4 6 24, 4 7 28, 4 8 32, 4 9 36, 4 10 40. શું આવ્યું? 4×10=40. હવે આ બેની શું કરવી પડશે?
बादबाकी। तो अहीं बादबाकीनुं निशान करीशुं। हवे शून्यमांथी शून्य जशे तो शुं वधशे? शून्य। अने चारमांथी चार जाए तो शून्य। तो जवाब आव्यो दस। हवे चालीस भाग्या चार बराबर शुं लखाय? दस। हवे दस नंबरनो जोईए, बेतालीस भाग्या छ बराबर केटला? तो हवे भागाकारनું નિશાન કરીને એમાં આપણે બેતાલીસ લખીશું અને બાર છ લખીશું। હવે છનો ગળ્યો જ્યાં સુધી બેતાલીસ આવે ત્યાં સુધી બોલવાનો છે। છ એક છ, છ દૂ બાર, છ તરી અઢાર, છ ચાર ચોવીસ, છ પંચા ત્રીસ, છયું છયું છત્રીસ અને છ સાત બેતાલીસ। શું લખાય? છ ગુણ્યા સાત બરાબર બેતાલીસ। અહીં આપણે બાદબાકીનું નિશાન કરીશું અને આની બાદબાકી કરીએ તો બેમાંથી બે જાય તો શું વધે? શૂન્ય। ચારમાંથી ચાર જાય તો શૂન્ય। જવાબ શું આવ્યો? સાત। તો બેતાલીસ ભાગ્યા છ બરાબર શું લખાય? સાત। ખબર પડી ગઈ આ દાખલાઓમાં? તો હવે આ અગિયાર બાર તેર ચૌદ અને પંદર આ પાંચ દાખલા તમારે તમારી જાતે આ ગણિતની વર્ગ કાર્યની નોટમાં જ આ જેમ ગણાવ્યા એ રીતે ગણવાના રહેશે। અને આજે આપણે આ જે કંઈ ભણ્યા એની પીડીએફ હું તમને ગ્રુપમાં મોકલું, એ તમારે ગણિતની વર્ગ કાર્યની નોટમાં લખવાની રહેશે। અને હવે આગલા વિડીયોમાં આપણે બે અંકના એક અંક સાથેના ભાગાકાર વિશે જોઈશું।